હળવદમાં વ્યાજખોરોના ત્રાસથી દવા પી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। પરિવારજનોએ આરોપી પકડાય નહીં ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો। 3 લાખ રૂપિયા વ્યાજ બાબતે દવા પી લેતા મોત નિપજ્યું હતું। હળવદમાં સરકારી હોસ્પિટલમાં પરિવારજનો થયા એકઠા। વ્યાજખોરો માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરાયો હતો। કાલે દવા પી લેતા આજે સવારમાં તેમનું મોત નિપજ્યું હતું। વિશાલ જયસ્વાલ, હળવદ, ડીપી ન્યૂઝ। મારું નામ કમલેશભાઈ બળદેવભાઈ ગોહિલ। મારે રહેવાનું પોતા પ્રતિકભાઈ એક્સપાયર થઈ ગયા, એ મારા 30 વર્ષથી મિત્ર હતા નાનપણથી, અને પછી અમે વિવાહ બનાવ્યા, મારી દીકરી મેં એમના ઘરમાં આપેલી છે। તો એમના જે બંને વિજીતું હોય હળવદમાં રહે છે, એમની બાજુમાં પ્રતિકભાઈ રહેતા હતા, એમને 3 લાખ રૂપિયા વ્યાજે આપેલા હતા, જેનું 8% વ્યાજ હતું। એમના ત્રાસથી લગભગ આ લોકો 15 કે 20 દિવસ પહેલાં કલોલ ભાગીને આવતા રહ્યા હતા। સામાન વામાન કંઈ લેવા દીધું નહોતું અને સામાન ફોનમાં ગાળો આપતા હતા। પછી એ લોકો ત્યાં 12 દિવસ રહ્યા, એમાં આજથી 12 દિવસ પહેલાં જીતુ આજે એમના બનેવીનો મારા ઉપર ફોન આવ્યો હતો। એ જીતુએ એવું કીધું કે ભાઈ પ્રતિકભાઈ ક્યારે, મેં એમને એવું કીધું મને ખબર છ નહીં હતા ત્યાં કલોલમાં, પણ આ વ્યાજના હિસાબે મેં કીધું નહીં સાહેબ, કારણ કે મારજું કરે એટલે મને એમને એવું કીધું કે હગાવાલા કોઈ પણ રાખશે તો કે હું બધાના હાથ પગ તોડી નાખે, જ્યાં એ મન છે એમના એમના બૈરાના છોકરાના ત્યાં હાથ પગ તોડી નાખે, કાં તો મારી નાખે કે, અને ન તો મને મારા પૈસા આપી દે, મેં તો તમે મને આવું કંઈ ક્યાં છો નહીં, બરાબર પ્રતિકભાઈ તમે કહેજો, મેં આવી રીતે ચર્ચા કરી। પછી આ રીતે રોજ ફોન આવતા હતા, પછી મેં આ લોકોને પંકજલાલને વાત કરી, જે પ્રતિકભાઈ પંકજલાલનું કહું છું, એમને મેં વાત કરી, મેં પંકજલાલ આવી રીતની વાત છે ગયું, એટલે આ લોકો પછી આ પંકજલાલ એમને મારા ઘેરા એમને મળી અને પછી ગયા, અને પછી એના બીજા દિવસે આ લોકોએ કંઈક ધમકી વાળી હોય ગમે તે, તો કલોલ બ્રિજની નીચે વર્કશોપ બ્રિજની નીચે કાલે સાંજે દવા પી લીધી, એકદમ દવા પીધી લગભગ 6 થી 7ના ગાળાની અંદર, અને એ લોકો દવા પીધી એટલે એમના જે સાધુ વિશાલભાઈ સહિતની અંદર જે છે એમને 108 બોલાવી, 108 બોલાવ્યા પછી 108 આવીએ ખરી, 108 આવ્યા પછી આ લોકો જે જીતેન્દ્રની બધા જે હતા એમને દવાખાને લઈ જવા દીધા નહીં, અને ત્યાં વર્કશોપથી કલોલથી એ લોકો અહીં કડી સુધી રિક્ષામાં લાવ્યા, અને કડીથી પછી એ લોકો ગાડીમાં લાવ્યા, અને ગાડીમાં લાવ્યા પછી અહીં આવ્યા, એટલે મારી દીકરી એમના ઘરમાં છે, તો મારી દીકરી અને મારા જમીએ એમને લોકોને ફોન કર્યો એમના વિવૈયા બધાએ કે ભાઈ તમે પ્રતિકભાઈને દવાખાને લઈ જાઓ, એટલે એ લોકોએ એવું કીધું કે અમારા કે માતાજી ના પાડે દવાખાને લઈ જવાની, એટલે કે અમે દવાખાને નહીં લઈ જઈએ, તમારે કે કોઈને હમણાં કશું કહેવાનું નહીં, એટલે અમે સ્ટોપ થઈ ગયા। તો કાલે બપોરના કાલે સાંજના દવા પીધેલી, આજે બપોર સુધી એ લોકોએ ઘરમાં જ રાખ્યા, દવાખાને કોઈ લઈ ગયા નહીં, બપોરે લગભગ 2 થી 3ના કાળા એક્સપાયર થઈ ગયા, પછી એ સરકારી દવાખાને લાયા છે હળવદની અંદર। અમારી માંગ એવી છે કે જે આ 4 વ્યાજખોરો છે